નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો કંઈક ને કંઈક નવા કિમિયા અજમાવતા જોવા મળે છે ત્યારે વધુ એક કિમિયો સામે આવ્યો છે પોલીસની આંખમાં ધૂળ નાખી અને પોલીસની નજર સમક્ષ દારૂની હેરાફેરી કરવા માટે આ કિમિયો અજમાવવામાં આવ્યો હતો ટ્રેક્ટરની ટ્રોલીની નીચે ચોરખાનું બનાવી અને દારૂ ભરવામાં આવતો હતો અને ટ્રેક્ટર દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી છોટાદેવપુર તાલુકાના જોજ પોલીસ મથકના પીઆઈ જે કે પટેલને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીના લાલ કલરના ટ્રેક્ટરની ટ્રોલીમાં નીચેના ભાગે ચોરખાનું બનાવી દારૂ ભરીને અલસીપુરથી કેવડી તરફ જવાના રસ્તે ટ્રેક્ટર જઈ રહ્યું છે બાતમીને લઈને વચલીબીત પાટિયા નજીક પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી નાકાબંધી કરવામાં આવી હતી અને ટ્રેક્ટરને કોર્ડન કરી અને ટ્રોલી ઊંચી કરાવતા આપ જોઈ શકો છો આંખો ચાર થઈ જાય તે રીતે ટ્રેક્ટરની ટ્રોલી નીચે દારૂ ભરવામાં આવ્યો છે ગણતરી કરતાં વિવિધ બ્રાન્ડની કુલ ચારસો ને ચુમ્માલીસ બોટલ જેની કિંમત રૂપિયા એક લાખ એકાવન હજાર પાંચસો તેમજ ટ્રેક્ટરની કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મોબાઈલ અંગ અંગઝડતીમાંથી મળી આવેલ જેની કિંમત રૂપિયા પાંચસો મળી કુલ ચાર લાખ બાવન હજારના મુદ્દા માલ સાથે પોલીસે ટ્રેક્ટરના ચાલક દીપક ઉર્ફે રમેશ દૂરસિંહ રાઠવા અઠ્યાવીસ વર્ષની તેની ઉંમર છે સનાડાના ડામરી ફળિયાનો રહેવાસી છે પોલીસે તેને ઝડપી પાડી અને પ્રોહિબિશનની કલમ હેઠળ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે સાથે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો છે ક્યાં લઈ જવાનો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો